સુરતની નવી સિવિલ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં સર્જરીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા અને રેસિડન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર રામાણીનું ન્યુમોનિયાની બીમારીથી મોત નિપજ્યું છે, જેમાં ડોક્ટર રાજેન્દ્રના પિતા દ્વારા મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાતું હોવાનો તેમજ યુનિટ હેડ દ્વારા ટોર્ચર કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે તેમણે ડીન સાથે તેમજ પ્રધાનમંત્રી સહિતના વિભાગોમાં ફરિયાદ કરી છે. મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડોક્ટર વર્માએ પીડિત પરિવારની વ્યથા સાંભળી તપાસ કમિટી બનાવવાની બાંહેધરી આપી હતી, સાથે સાથે 10 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં ભરવાની ખાતરી આપી છે. પરિવારે પોલીસ કમિશનર, કલેક્ટર, આરોગ્ય વિભાગ અને સીએમ અને પીએમ સુધી લેખિતમાં રજૂઆત કરી ન્યાય માટે અપીલ કરી હતી. સાથે સાથે ડોક્ટર રાજેન્દ્ર સાથે રાક્ષસી કૃત્ય કરનાર સામે તપાસ સમિતિની રચના કરી કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી. ઘટના એવી બની કે 31 તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી, તો તમે આવો અને લઈ જાઓ એને બરાબર. તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી. જોકે 2-3-4 છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય, પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં. પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી. જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી રિપોર્ટ ને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે, એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યો અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું. એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને 48-48 કલાક કામ કરાવતું અને ટાઈમસર જમવા ન દેવાતું. જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાવીને રજા તમારે.